નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તો હવે આપણે વિષય ગુજરાતીમાં બારાક્ષરી વિશે અભ્યાસ કરીશું, બરાબર? તો અહીં મેં બારાક્ષરી લખી છે. બારાક્ષરી એટલે શું? બાર અક્ષરની જે બને છે એને બારાક્ષરી કહેવામાં આવે છે. બાર અક્ષરથી બને એ બારાક્ષરી. હવે ખબર પડી હશે બધાને. તો બારાક્ષરી આપણે કઈ રીતે લખાય અને કઈ રીતે બોલાય એ હું તમને શીખવાડું છું. તો જુઓ, કને કઈ નહીં, ક એટલે કને કશું છે નહીં, કાનો માત્ર કશું નહીં, ફક્ત ક છે. તો એ મૂળાક્ષરને શું કહીએ આપણે? ક જ કહીએ. એને કશું છે નહીં, કાનો માત્ર રસ્વઈ દીર્ઘઈ કશું છે નહીં, એટલે કને કઈ નહીં, ક. પછી કને કાનો, કા. આપણે જે આ એક એક લાઈન કરીએ બાજુમાં એને કાનો કહેવાય. શું કહેવાય? કાનો. એટલે કઈ રીતે વંચાય? કને કાનો, કા. પછી આ બાજુ જે થાય એને રસ્વઈ કહેવાય, બરાબર? તો કને રસ્વઈ કી. પછી આ બાજુ થાય એને કને દીર્ઘઈ કી કહેવાય. આ રસ્વઈ અને આ દીર્ઘઈ છે, તો બંને કી જ બોલાય, પરંતુ આ કને રસ્વઈ કી અને કને દીર્ઘઈ કી. તો કને રસ્વઈ કી, કને દીર્ઘઈ કી, એવી રીતે બે કુ છે. તો કને રસ્વવાળું કુ અને કને દીર્ઘવાળું કુ, તો કઈ રીતે બોલાય? કને રસ્વવાળું કુ, કને દીર્ઘવાળું કુ, કને એક માત્ર કે. કને ઉપર કેટલું માત્ર છે? એક જ માત્ર છે, એટલે કઈ રીતે બોલાય? કને એક માત્ર કે, કને બે માત્ર કઈ. કાના ઉપર બે માત્ર હોય તો કઈ બોલાય અને કાના ઉપર એક માત્ર હોય તો કે બોલાય. પછી કને કાનો માત્ર કો. કાનો પણ છે અને ઉપર માત્ર પણ છે, તો કયું શું બોલાય? કો બોલાય. કને કાનો બે માત્ર કઉ. બાજુમાં કાનો છે અને ઉપર બે માત્ર છે, એટલે શું બોલાય? કઉ બોલાય. પછી કને માથે મીંડું કમ અને કને પાછળ બે મીંડા કહ. અને કને આ માથે મીંડું છે અને એની પાછળ બે મીંડા છે, તો એ કહ બોલાય. અને માથે મીંડું હોય તો કમ બોલાય. તો બાળકો, કઈ રીતે બારાક્ષરી બોલવી એ સમજાઈ ગઈ બધાને? તો આપણે એવી જ રીતે કક્કાના બધા મૂળાક્ષરો લઈ અને આપણે બારાક્ષરી અહીં લખી છે. હવે હું તમને ફક્ત બારાક્ષરી બધા મૂળાક્ષરોમાં આપણે કઈ રીતે બોલાય એ તમને શીખવાડું છું. તો ચાલો, ખ ને કાઈ નહીં, ખ. ખ ખ ને કાનો, ખા. ખ ને રસ્વઈ કી. ખ ને દીર્ઘઈ કી. ખ ને રસ્વવાળું કુ. ખ ને દીર્ઘવાળું કુ. ખ ને એક માત્ર ખે. ખ ને બે માત્ર ખઈ. ખ ને કાનો માત્ર ખો. ખ ને કાનો બે માત્ર ખઉ. અને ખ ને માથે મીંડું ખ. આ રીતે બોલતા આવડી ગઈ? તો ચાલો ફરી ઘ માં જોઈએ. તો ઘ ને કઈ નહીં, ઘ. ઘ ને કાનો, ઘા. ઘ ને રસ્વઈ ઘી. ઘ ને દીર્ઘઈ ઘી. ઘ ને રસ્વવાળું ઘુ. ઘ ને દીર્ઘવાળું ઘુ. ઘ ને એક માત્ર કે. ઘ ને બે માત્ર ગઈ. ઘ ને કાનો માત્ર ગો. ઘ ને કાનો બે માત્ર ગઉ. ઘ ને માથે મીંડું ગઉ. ઘ ને બે મીંડા ગઉ, બરાબર? પછી છે ઘ. તો ઘ ને કઈ નહીં, ઘ. ઘ ને કાનો, ઘા. ઘ ને રસ્વઈ ઘી. ઘ ને દીર્ઘઈ ઘી. ઘ ને રસ્વવાળું ઘુ. ઘ ને દીર્ઘવાળું ઘુ. ઘ ને એક માત્ર કે. ઘ ને બે માત્ર ગઈ. ઘ ને કાનો માત્ર ગો. ઘ ને કાનો બે માત્ર ગઉ. ઘ ને માથે મીંડું ગઉ. ઘ ને બે મીંડા ઘ. પછી ચ ને કઈ નહીં, ચ. ક ચ ને કાનો, ચા. ચ ને રસ્વઈ ચી. ચ ને દીર્ઘઈ ચી. ચ ને રસ્વવાળું ચુ. ચ ને દીર્ઘવાળું ચુ. ચ ને એક માત્ર ચે. ચ ને બે માત્ર ચઈ. ચ ને કાનો માત્ર ચો. ચ ને કાનો બે માત્ર ચો. ચ ને માથે મીંડું ચ. ચ ને બે મીંડા ચ. પછી છ ને કઈ નહીં, છ. છ ને કાનો, છ. છ ને રસ્વઈ છી. છ ને દીર્ઘઈ છી. છ ને રસ્વવાળું છું. છ ને દીર્ઘવાળું છું. છ ને એક માત્ર.
ગયા છ જને કઈ નઈ જ જને કાનો જા જને ના સ્વઈ જી જને તીર ગઈ જી જને રસવાળું જુ જને દીર્ઘાવાળું જુ જને એક માત્ર જે જને બે માત્ર જય જને કાનો માત્ર જો જને કાનો મે માત્ર જો જને માથે મીંડો જમ જને બે મીંડા જા બરાબર તો હવે એ રીતે આપણે જ શીખીશું તો જને કઈ નઈ જ જને કાનો જા જને રાસવાઈ જી જને દીર્ઘઈ જી જને રસવાળો જુ જને દીર્ઘવાળો જુ જને એક માત્ર જે જને બે માત્ર જય જને કાનો માત્ર જો જને કાનો બે માત્ર જો જને માથે મીંડું જ અને જને બે મીંડા જા તને કઈ નહીં ત તને કાનો ટા તને રસવાઈ ટી તને દીર્ઘઈ ટી તને રસવાળું ટું તને દીર્ઘવાળું ટું તને એક માત્ર તે તને બે માત્ર તૈ તને કાનો માત્ર ટો તને કાનો બે માત્ર ટો તને માથે મીંડું ટમ તને બે મીંડા ટા પછી આવશે ઠ તો કઈ રીતે બોલીશું એ જ રીતે બોલો કે ઠને કઈ નહીં ઠ ઠને કાનો ઠા ઠને રસવાઈ થી ઠને દીર્ઘઈ થી ઠને રસવાળું ઠું ठने दीर्घवाड़ू टू ठने एक मात्र थे ठने बे मात्र थई ठने कानो मात्र ठो ठने कानो बे मात्र ठो ठने माथे मिंडो ठम ठने बे मिंडा ठा पची आसे डा तो कई रीते बोलीशु तो डने कई नहीं डा डने कानो डा डने रसवाई दी डने दीर्घई दी ડને રસવાળું ડુ ડને દીર્ઘવાળું ડુ ડને એક માત્ર ડે ડને બે માત્ર ડઈ ડને કાનો માત્ર ડો ડને કાનો બે માત્ર ડઉ ડને માથે મીંડું ડમ અને ડને પાછા બે મીંડા ડ પછી આવશે ડ તો ડને કઈ નહીં ડ ડને કાનો ડા ડને રસવાઈ ડી ડને દીર્ઘઈ ડી ડને રસવાળું ડુ ડને દીર્ઘવાળું ડુ ડને એક માત્ર ડે ડને બે માત્ર ડઈ ડને કાનો માત્ર ડો ડને કાનો બે માત્ર ડઉ ડને માથે મીંડું ડ અને ડને પાછા બે મીંડા ડ પછી આવશે મૂળાક્ષર કયો અણ તો અણને કઈ માત્ર
કાનો માત્ર તો દને કાનો મે માત્ર દઉ દને માથે મીંડુ દઉ ને દને પાછળ બે મીંડા દઉ તો બાળકો આ હતી આપણી બારાક્ષરી તો આપણે ક થી દ સુધીની બારાક્ષરી આજે શીખ્યા છીએ એ તમારે તમારી નોટબુક માં સ્વચ્છ સુંદર અક્ષરે લખવાની રહેશે અને જે રીતે મે તમને શીખવાડી છે લખતા અને બોલતા એ રીતે પણ તમારે શીખવાની છે અને સાથે સાથે